એક શેઠ હતા, તેમની કાપડની એક મોટી દુકાન હતી. તેમણે દુકાનમાં અને ઘેર કેટલાક નોકરો રાખ્યા હતા. એક દિવસ શેઠના ઘરમાં ચોરી થઈ. શેઠાણીના સોનાના ઘરેણા ચોરાઈ ગયા. શેઠ વિચારમાં પડી ગયા. તેમણે બધા નોકરોને બોલાવી ઘરેણાની ચોરી વિશે પૂછપરછ કરી, પણ કોઈ નોકરે તેમને કઈ માહિતી ના આપી. શેઠને એક નોકર પર વહેમ હતો. શેઠે એક યુક્તિ કરી. તેણે બધા નોકરોને સરખી લંબાઈની લાકડીઓ આપી અને કહ્યું, તમારામાંથી જેણે ઘરેણાની ચોરી કરી હશે તેની લાકડી આવતીકાલે 5 સેમી જેટલી વધી જશે. બધા નોકરો લાકડી લઈને જતા રહ્યા. જે નોકરે ઘરેણાની ચોરી કરી હતી તે તો ગભરાઈ ગયો. તેણે વિચાર્યું કે ચોક્કસ તેની લાકડી 5 સેમી જેટલી વધી જશે, તેથી તેને અગાઉથી તે લાકડી 5 સેમી જેટલી કાપી નાખી. બીજે દિવસે શેઠે નોકરોને એક પછી એક બોલાવ્યા અને દરેકની લાકડી તપાસી. તેમને એક નોકરની લાકડી 5 સેમી ટૂંકી દેખાઈ. શેઠે તે નોકરને ધમકાવ્યો. નોકરે ઘરેણાની ચોરીની કબૂલાત કરી. તેણે શેઠને ઘરેણા પાછા આપી દીધા. શેઠે તે નોકરને કાઢી મૂક્યો. શેઠની આ યુક્તિ સફળ થઈ. આપણે પણ ક્યારેક કળથી કામ કરવું જોઈએ. દરેક કામ બળથી જ ના થાય.